નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? ખૂબ જ સરસ. ગુજરાતીમાં આપણે પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લાનું નો અભ્યાસ કરીએ છીએ, જેમાં આજે આપણે ઉખાણા દ્વારા અલગ અલગ પ્રાણીઓના નામ ઓળખીશું. ત્યારબાદ થોડું વાંચન કરીશું અને થોડું લેખન કરીશું. તો ચાલો બધા જલ્દીથી ભણવા માટે તૈયાર થઈ જાઓ. પહેલો પ્રશ્ન, નીચે કેટલાક ઉખાણા આપ્યા છે, તેમના જવાબ દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ એક છે. દરેક વાક્ય માટે તમારે જવાબ ધારતા જવાના છે, એમ છેલ્લે તમે સાચા જવાબ સુધી પહોંચશો. તો ચલો બાળકો શરૂ કરીએ, જોઈએ કે પહેલા ઉખાણામાં શું જવાબ આવે છે. દેડકો, ખિસકોલી, બિલાડી કે કબૂતર. પહેલું વાક્ય જોઈએ, તે ખોબામાં સમાઈ શકે તેવડું છે. હવે ખોબામાં તો દેડકો પણ સમાઈ શકે અને ખિસકોલી પણ સમાઈ શકે. બીજું વાક્ય જોઈએ, તેના આગળના પગ પાછળના પગ કરતા ટૂંકા છે. તો દેડકા અને ખિસકોલી બંનેના આગળના પગ ટૂંકા હોય છે અને પાછળના પગ લાંબા હોય છે. હજી આપણને સાચો જવાબ ખબર નથી. ત્રીજું વાક્ય જોઈએ, તેને પૂંછડી છે. દેડકાને પૂંછડી હોય છે? નહીં, પૂંછડી કોને હોય છે? ખિસકોલીને. તો પહેલા ઉખાણાનો સાચો જવાબ થશે ખિસકોલી. બીજું ઉખાણું જોઈએ, પહેલું વાક્ય છે તેને પૂંછડી છે, બીજું વાક્ય તેના પગ એક સરખા છે અને ત્રીજું વાક્ય તેની આંખ અંધારામાં ચમકે છે. તો આપણને જે ચાર જવાબ આપેલા છે, દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતર, તેમાંથી કોની આંખ અંધારામાં ચમકે છે? બિલાડીની. તો બીજા ઉખાણાનો જવાબ આવશે બિલાડી. ત્રીજું ઉખાણું જોઈએ હવે, તેમાં પહેલું વાક્ય, તે લાંબો કૂદકો લગાવે છે, બીજું, તેના પાછલા પગ આગલા પગ કરતા લાંબા છે, ત્રીજું, તે ચોમાસામાં ખાસ દેખા દે છે. તો આ ચારમાંથી એવું કોણ છે જે વધારે પડતું ચોમાસામાં દેખાય છે અને લાંબા લાંબા કૂદકા મારે છે? દેડકો. તો ત્રીજા ઉખાણાનો જવાબ આવશે દેડકો. આમ પહેલા ઉખાણાનો જવાબ છે ખિસકોલી, બીજા ઉખાણાનો જવાબ છે બિલાડી અને ત્રીજા ઉખાણાનો જવાબ છે દેડકો. બીજો પ્રશ્ન, દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ બે વિશે બોલો અને બાકીના બે વિશે લખો. તો બાળકો, દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી તમને જે સૌથી વધારે બે ગમતા હોય તેના વિશે તમારે 5 વાક્યો લખવાના છે. આપેલા ઉખાણા છે એમાંથી પણ તમે મદદ લઈ શકો છો, જેમ કે દેડકો ચોમાસામાં દેખાય છે, તે લાંબા કૂદકા મારે છે, તેના પાછલા પગ આગલા પગ કરતા લાંબા હોય છે, તે ડ્રાઉ ડ્રાઉ બોલે છે વગેરે. તો આમાંથી કોઈ પણ બે જે તમને વધારે ગમતા હોય તે લઈ અને તેના વિશે 5 વાક્યો તમારી નોટબુકમાં લખવાના છે. આગળ, આપેલા ચોખામાંથી 5 જીવજંતુના નામ શોધી કાઢો, તેને ફરતે ગોળ કર. ઊભી લાઈન, ત્રાસી લાઈન, બધી લાઈન જોઈશું અને તેમાંથી 5 જીવજંતુના નામ શોધીશું. તો જુઓ જોઈએ, પહેલી ઊભી લાઈનમાં કયા જીવજંતુનું નામ દેખાય છે? પહેલી ઊભી લાઈનમાં જૂ એવો એક અક્ષર દેખાય છે. તો જૂ છે તે એક જીવજંતુ છે, તો પહેલું નામ મળી ગયું. પહેલી આડી લાઈન જુઓ જોઈએ બાળકો, કયા જીવજંતુનું નામ દેખાય છે? માકડ. કયું છે? માકડ. ત્યાર પછી છેલ્લી ઊભી લાઈનમાં પણ એક જીવજંતુનું નામ છે. કયું જીવજંતુ છે તે? કરોળિયો. કયું જીવજંતુ છે? કરોળિયો. આપણે 3 જીવજંતુઓને શોધ્યા છે, જૂ, માકડ અને કરોળિયો. હવે છેલ્લી લાઈનમાં જુઓ જોઈએ, છેલ્લી આડી લાઈનમાં કયું જીવજંતુનું નામ દેખાય છે? ઈયળ. કયા જીવજંતુનું નામ છે? ઈયળ. અને છેલ્લે વચ્ચેની જે ત્રાસી લાઈન છે તેમાં એક જીવજંતુ છે, તે છે વંદો. તો આપણે 5 જીવજંતુ જોયા, જૂ,
માકડ, કરોળિયો, ઈયળ અને વંદો. આમાં તમારે પેન્સિલથી ગોળ રાઉન્ડ કરવાનું છે. આગળનો પ્રશ્ન, નીચેના શબ્દો ઓળખી કાઢો, મોટેથી બોલો અને લખો. આ શબ્દો થોડા અલગ રીતે લખેલા છે, તો આપણે તેને વાંચવાના છે અને નોટબુકમાં લખવાના છે. પહેલો શબ્દ છે અવલોકન. શું છે પહેલો શબ્દ? અવલોકન. બીજો શબ્દ છે વર્ગીકરણ. શું છે? વર્ગીકરણ. ત્રીજો શબ્દ છે ત્રિકોણાકાર. શું શબ્દ છે? ત્રિકોણાકાર. ચોથો શબ્દ છે જરૂરિયાત. કયો શબ્દ છે? જરૂરિયાત. પાંચમો શબ્દ છે પર્યાવરણ. કયો છે? પર્યાવરણ. ફરીથી બોલું છું એકવાર, અવલોકન, વર્ગીકરણ, ત્રિકોણાકાર, જરૂરિયાત અને પર્યાવરણ. તો આ શબ્દોને તમારે તમારી જાતે વાંચવાનો પ્રયત્ન કરવાનો છે અને નોટબુકમાં એકવાર લખવાના છે. આગળનો પ્રશ્ન, મોટેથી બોલો અને લખો. તો બાળકો, હું પહેલાં બોલીશ અને પછી તમારે પણ મારી સાથે બોલવાનું છે. પહેલું, અદ્વૈત તદ્દન ઢીલો. અદ્વૈત તદ્દન ઢીલો. બીજું, રુદ્રની પદ્ધતિ ઝડપી. રુદ્રની પદ્ધતિ ઝડપી. ત્રીજું, પ્રદ્યોતને ચંદ્ર ગમે. પ્રદ્યોતને ચંદ્ર ગમે. ચોથું, સૃજને પુઠામાંથી ઘર સર્જ્યું. સૃજને પુઠામાંથી ઘર સર્જ્યું. પાંચમું, અંધારામાં સૂરજ અદ્રશ્ય. અંધારામાં સૂરજ અદ્રશ્ય. છઠ્ઠું, લાઈટ એટલે વિદ્યુત. લાઈટ એટલે વિદ્યુત. સાતમું, આધ્યા અને વિદ્યા બહેનો છે. આધ્યા અને વિદ્યા બહેનો છે. આઠમું, અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ. અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ. નવમું, દ્રષ્ટિ તો છે અધર લટકી. દ્રષ્ટિ તો છે અધર લટકી. દસમું, ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં. ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં. તો બાળકો, આ 10 વાક્યો તમારે મોટેથી વાંચવાના છે અને તમારી નોટબુકમાં એકવાર લખવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન, જુઓ, જોડો, બોલો, લખો. બાળકો, અહીં અમુક શબ્દો આપેલા છે જે પહેલાં અલગ અલગ આપેલા છે. આપણે તેને જોડી અને આખો શબ્દ બનાવવાનો છે. પછી આપેલી ખાલી જગ્યામાં જે અક્ષર ઘટતો હોય તે લખવાનો છે. જોઈએ કઈ રીતે. પહેલો શબ્દ છે દ, રુ, સ્ટી. તો દ અને રુ જોડાઈ જાય તો કયો શબ્દ બને? દ્ર. તો આમ શબ્દ બનશે દ્રષ્ટિ. તો આ શબ્દ પરથી પહેલી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં સ્ટી આપી દીધું છે. તો ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે? દ્ર. તો આમ શબ્દ બની જશે દ્રષ્ટિ. ત્યાર પછી બીજું, દ અને ર જોડાઈને બને છે દ્ર, એટલે આખો શબ્દ થશે ભદ્ર. જેમાંથી ભ આપી દીધો છે, આપણે લખવાનું છે ખાલી જગ્યામાં દ્ર. આવી જ રીતે આગળનો શબ્દ છે રુદ્ર, પછી છે ચંદ્ર, પછી છે અદ્રશ્ય, સૃજન, અદ્વૈત, વિદ્યુત, આધ્યા, વિદ્યા, શુદ્ધ, અધર, પદ્ધતિ અને પ્રદ્યોત. તો આ શબ્દો પરથી જે આપેલા છે તેમાંથી જે અક્ષર ઘટતો હોય તે ખાલી જગ્યામાં લખવાનો છે. તો બાળકો, ભણવાની મજા આવી ને? આજે આપણે જેટલા સવાલો જોયા તેને નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. આગળના વિડીયોમાં આપણે હજુ વધારે થોડા સવાલો જોઈશું. ત્યાં સુધી આવજો.